हिंदू समाज माटे समग्र दुनिया में सौथी महत्वनुं यात्राधाम होय तो ते छे राम भगवानुं जन्मस्थळ अयोध्या। ભારતના ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે। વર્ષોથી કાનૂની લડાઈ પછી આખરે રામ મંદિરના નિર્માણ માટે નિર્ણય આવતા હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાત અને ભારત સહિત દુનિયાભરમાંથી પવિત્ર સ્થાનની માટી તેમજ જળ લેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને અનેક ધાર્મિક સ્થળો પરથી ભગવાન રામલલ્લા મંદિરના નિર્માણ માટે પવિત્ર માટી અને જળ એકત્રિત કરીને અયોધ્યા મોકલવામાં આવી રહ્યું છે। ત્યારે ધાનેરા તાલુકામાંથી પણ 11 પવિત્ર સ્થળો પરથી માટી અને જળ લેવામાં આવી રહ્યા છે અને તેની પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે જાણીતા કથાકાર ત્રંબકેશ્વર ડોક્ટર એમ એસ અગ્રવાલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ માસુમભાઈ પટેલ, ભીખાભાઈ પુરોહિત સહિત સંઘના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આપણે બધાને ખબર છે, રામ મંદિર આંદોલન 1986માં શરૂ થયું, 1992માં એકની બીજી ફીક આવી, મસ્જિદનો ધ્વંસ થયો અને ટેમ્પરરી કહેવાય એવું એક મંદિરનું નિર્માણ ત્યાં થયું। આપણા બધાનું સ્વપ્ન હતું કે ફરીથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય, એના માટે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી લડાઈ ચાલતી હતી। આપણે એમાંથી યશસ્વી થયા છીએ, વિજયી થયા છીએ। આજે ફરીથી રામ મંદિર માટેની બધી જ અગવડો એમ બધા જ વિઘ્નો દૂર થયા છે। નિશ્ચિત થયું છે કે રામ મંદિર હવે બનશે જ અને ભવ્ય બનશે એમ, દુનિયાના કદાચ બધા જ લોકો એમ બધા જ હિન્દુ માટે આસ્થાનું કેન્દ્ર બને, બધા લોકો ત્યાં જાય, એટલા માટે એની જે મહાનતા છે એમ, એની શુદ્ધતા છે, એની પવિત્રતા છે, એ સોળે કલાએ ખીલી ઉઠે એમ, એના માટે વિશ્વ હિન્દુ પરિષદે એવો નિર્ણય કર્યો છે, રામ જન્મભૂમિ ન્યાસે એવો નિર્ણય કર્યો છે કે ભારતના દરેકે દરેક ખૂણામાંથી એમ, દરેકે દરેક ગામમાંથી, તાલુકામાંથી, જ્યાં જ્યાં જીવંત સમાધિ લીધેલી છે જે લોકોએ, જ્યાં પવિત્ર મંદિરો છે, પવિત્ર ગૌશાળાઓ છે, તેની માટી અને જળ લઈ અને બધું જ છે, બધા જે કળશ છે એ અયોધ્યા પહોંચશે અને જ્યારે એનો પાયો નખાશે એમ તેની અંદર આ બધા કળશને સ્થાન આપવામાં આવશે એમ, એ માટે આજનો કાર્યક્રમ થયેલો છે।